અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજે આજે સારસા ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને વખોડી કાઢી ભારત સરકાર આ હુમલાઓને રોકવા કાર્યવાહી કરે તે માટે માંગ કરી હતી. બાંગ્લાદેશમાં આંદોલન કરતા જેહાદીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હિન્દુ મંદિરો, હિન્દુઓના ઘરો પર હુમલાઓ કરી, તોડફોડ કરી, લૂંટફાટ કરી આગ ચાપવામાં આવી રહી છે. હિન્દુ મહિલાઓની ઇજ્જત લૂંટવામાં આવી રહી છે. ત્યારે ભારત સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંસદમાં વકફ બોર્ડ બિલ મામલે હોબાળો કરી વિરોધ કરતા વિપક્ષ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે ચૂપ કેમ છે તેમ કહી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રને માનવ અધિકાર પંચ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે ચૂપ કેમ છે તેવો સવાલ અવિચલદાસજીએ કર્યો હતો. અવિચલદાસજી મહારાજે અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પર પરત બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવાની માંગ કરી હતી, તેમજ NRC કાયદાનો અમલ કરવા માંગ કરાઈ હતી. તેઓએ કહ્યું હતું કે અમે મુસ્લિમોનો વિરોધ કરતા નથી, અમારો વિરોધ ઘૂસણખોરો સામે છે. ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસ્તી વિસ્ફોટ જેહાદ ચલાવતા લોકોને શોધી શોધી દેશ બહાર કરવા માંગ કરવામાં આવી હતી. જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યામાં જે બાળકો અનાથ થયા છે તે બાળકોને ભારતની હિન્દુ સંસ્થાઓ દત્તક લેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી રવિચંદ્રદાસજી મહારાજ દ્વારા આજ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ, હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે. એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહ્વાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે. અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે. એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે, પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંત સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે. એમાં અમારા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડલેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકર્તા મહામાંડલેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે. હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે, અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે. તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં નામે જે થઈ રહ્યું છે એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે, ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે. આ કોઈ ક્રાંતિ નથી, આ કેવળ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે. અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોડું બંધ કરીને બેઠી છે, માનવાધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે. અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વકફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદી કૂદીને હાથ લાંબા કરીને મોટા મોટા ઘાંઘાટ કરી એનો વિરોધ કરી રહ્યા છે, એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે. આજને સૌથી પહેલાં તો
અખિલ ભારતીય સંત સમિતિના પૂજનીય વંદનીય સંતોને મારા કોટી કોટી વંદન. હિન્દુ ધર્મ સેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું કહેવા માંગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હમલા કરવામાં આવે છે, તેની સત્તા પલટ કરીને ત્યાંના જો જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે, એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા બેન દીકરી પર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય, તો એ ક્યારે સાંખી ના લેવાય. ભારત દેશ એટલો મોટો દેશ છે આપણો, 115 કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ. દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ, તો આપણે હિન્દુએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય, કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય, તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશો એવો મારે આપવો છે કે આ દેશમાં જે પણ પીડિત હિન્દુઓ છે બાંગ્લાદેશમાં, જે લોકો અત્યારે અસહનીય દર્દથી જે લોકો પીડાઈ રહ્યા છે, તો એમની ખરાઈ કરીને તાત્કાલિક એમને ભારતમાં પ્રવેશ આપવો જોઈએ. અને જેમ અમારા મહારાષ્ટ્રીઓએ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના તમામ પૂજનીય સંતો એ લોકો જે પણ હિન્દુઓ છે, તો આજે આપણે 115 કરોડ હિન્દુઓ છીએ, તો શું આપણે એક એક પરિવારને દત્તક નહીં લઈ શકતા? હું હિન્દુ ધર્મસેના પ્રમુખ તરીકે એક પરિવાર દત્તક લેવા તૈયાર છું. આવતા દિવસોમાં પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે. અને આ દેશમાં જે છુપાઈ રહેલા જે બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે ને ખોટી રીતે, તો આ હિન્દુ ધર્મસેના એ કામ કરશે, ઘરે ઘરે જશે, તપાસ કરશે, જ્યાં પણ આવા વિરોધીઓ બાંગ્લાદેશીઓ મળે ને પાકિસ્તાનીઓ જે ખોટી રીતે ઘૂસ્યા છે, એમને પકડીને આપણે પોલીસને જાણ કરીને પોલીસને સોંપીશું. અને બીજી વાત કહી દઉં કે બાંગ્લાદેશને એક મારો સંદેશ કે તમે એવું ના સમજશો કે ભારતના હિન્દુઓ બી ગયા કે ત્યાંના હિન્દુઓ બી ગયા, અમે શાંત લોકો છીએ, અમે ક્યારેય હિંસામાં નથી માનતા, પણ જો આ હિન્દુ ખરેખર જો પરશુરામ રૂપ ધારણ કરશે, તો તમે સમજો કે ધર્મનો વિનાશ કરવા માટે તમે જે રીતે નીકળ્યા છો ને બાંગ્લાદેશીઓ, તમને પણ અમે છોડીશું નહીં. આ દેશમાં તમે જેટલા છો ને શોધીને તમને બાંગ્લાદેશ પાછા મોકલીશું. અને આવતા દિવસોમાં પૂજનીય સંતો જે પણ અમને આદેશ આપશે, જે માર્ગદર્શન આપશે, એના હેઠળ અમે તમામ કાર્ય કરવા હિન્દુ ધર્મસેનાની ગુજરાતની તમામ ટીમ તૈયાર છે. વિશેષમાં જય શ્રી રામ.